विस्तार में अलग अलग टीमों बनावामां आवेली छे कि जे टीमों ने अलग अलग काम सौंपवामां आवेला छे कि जे अलग अलग दरेक तो जे टीमों मेम्बर ने जाहेरनामाथी विशेष अवगत करीने जे आ बिन अधिकृत वस्तुओं जे वेचाण करे छे अथवा बिन अधिकृत जे एक लोको कार्यवाही करे छे लंगर नाखवानी घासचारथी ગાયોના હિસાબે ટ્રાફિકને અડચણરૂપ થવાની પ્રવૃત્તિ તમામ પ્રવૃત્તિ ઉપર નજર રાખવા માટે અલગ અલગ વિસ્તારોમાં વિસ્તારોને આવરી લેતી અલગ અલગ ટીમો બનાવેલી છે કે જે આવા વેપારીઓ તેમજ અન્ય કોઈ જે અડચણરૂપ થાય એવી પ્રક્રિયા કરે એ લોકો વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકશે. વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા જે અગાઉ પણ જે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે એ જ રીતે હાલના સંજોગો હાલની પરિસ્થિતિને જોતા માનનીય પોલીસ કમિશનર શ્રી સાહેબે પણ એક વિશેષ જાહેરનામું એક પ્રસિદ્ધ કરેલું છે જેમાં કોઈ આકસ્મિક બનાવો કે જે જાહેર જનતાને તેમજ જે ઉત્તરાયણનો તહેવાર જે શાંતિથી અને એકદમ ખુશાલી ભર્યા વાતાવરણમાં ઉજવી શકે એની એવું પ્રી આયોજન કરીને એટલા ઘણા મુદ્દાઓ આવરી લીધા છે કે જેથી કરીને લોકો એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કોઈ આકસ્મિક બનાવ ન બને એ રીતે આખો તહેવારની ઉજવણી કરી શકે. એના ભાગરૂપે પોલીસ કમિશનર સરે જે જાહેરનામું ઇસ્યુ કરેલું છે એ જાહેરનામું 21 તારીખ એટલે 21/12થી લઈને 16/1/2023 સુધી અમલમાં રહેશે એ રીતનું. એમાં 5 થી 6 મુદ્દાઓ આવરી લીધેલા છે. એમાં પતંગને લગતું પણ છે, માંજો કે દોરીને લગતું પણ છે, ઘાસચારાને લગતું, ગાયોનું ટ્રાફિકને અડચણરૂપ થાય એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે, તેમજ તુક્કલ હોય છે જે ગુબ્બારા કહે છે એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. પતંગોમાં કોઈ એવું લખાણ નહીં હોવું જોઈએ કે જે કોઈ સમુદાયની લાગણીને નકારાત્મક રીતે પ્રભાવિત કરે એ નિવારવા માટે પણ જાહેરનામામાં ઉલ્લેખ કરેલો છે કે કોઈની લાગણી દુભાય નહીં એ રીતેનું કોઈ એમાં લખાણ નહીં હોવું જોઈએ. તેમજ ચાઇનીઝ દોરી અને નાયલોન દોરી કે જે કોટન સિવાયની જે દોરી હોય સિન્થેટિક દોરી હોય છે કે જેની સ્ટ્રેન્થને જે જોતા લોકોની સલામતી માટે નુકસાનકારક હોય છે એનો સદંતર એમાં પ્રતિબંધ કરવામાં આવેલો છે. વેચાણ ઉપર અને સંગ્રહ કરવામાં અથવા એને પોતાની પાસે પણ રાખવામાં આવે તો જે પણ લોકો ચાઇનીઝ દોરી અથવા નાયલોન દોરી એ પોતાની પાસે રાખશે, વેચાણ કરશે કે સંગ્રહ કરશે એ તમામના વિરુદ્ધમાં જાહેરનામાં ભંગ કર્યા બાબતની કાયદેસર કાર્યવાહી કરવાનું સુનિશ્ચિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે ચાઇનીઝ લેન્ટન છે, ગુબ્બારા છે, જે ચાઇનીઝ આપણે તુક્કલ કહીએ એ તુક્કલના વેચાણ પર પણ પ્રતિબંધ છે. કારણ કે જે તુક્કલના હિસાબે કોઈ આગ અકસ્માતમાં ના બનાવો બનતા હોય છે જેને બનતા અટકાવવા માટે આમાં વિશેષ પ્રાવધાન પણ કરેલું છે કે આવા ચાઇનીઝ તુક્કલ ઉપર અથવા લેન્ટન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. તેમજ એક વિશેષ એવું પણ આમાં પ્રાવધાન છે જાહેરનામામાં એવું જણાવવામાં આવેલું છે કે જે પતંગને ઉતારવા માટે લોકો લંગર નાખતા હોય છે, લંગર નાખીને પતંગો ઉતારતા હોય છે કે જે વાયરમાં કેબલ વાયર છે કે ઇલેક્ટ્રિક વાયર છે કે જેમાં એ નાખીને એ લોકો પતંગ ઉતારતા હોય છે એના હિસાબે જો વાયર કટ થાય તો શોર્ટ સર્કિટના તેમજ બીજા કોઈ બનવાની સંભાવના રહેલી હોય છે એ નિવારવા માટે પણ એને પ્રતિબંધિત કૃત્ય એમાં જાહેર કરવામાં આવેલું છે. અને એ જો કોઈ એવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલું હશે એવું દેખાય તો એના ઉપર પણ આ જાહેરનામા અંતર્ગત કાર્યવાહી કરવાનું જણાવવામાં આવેલું છે. કમનસીબે જે બનાવ બન્યો છે ચોક્કસ એ નિવારવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને કરવામાં આવશે જ. એ નિવારવા માટે અમે કોર્પોરેશન સાથે પણ સંપર્કમાં રહીને જે એવા કોઈ જગ્યાએ કે જે લટકતા વાયરો અથવા જીબી સાથે મળીને એવા કોઈ લટકતા વાયરો કે એવા કોઈ છે તો એને પણ દૂર કરવાના પ્રયત્ન કરશું. તેમજ દોરો જે બિલ્ડિંગો ઉપર જે દોરા લબડતા હોય છે એને કાઢવા માટેનો અલગથી વ્યવસ્થા કરવા માટેની કોર્પોરેશન સાથે પણ સંકલનમાં છીએ અને આવા બનાવો
બનતા સદંતર અટકે એની પૂરતી તકેદારી રાખવામાં આવી છે। અત્યારે હાલમાં પણ ચેકિંગ ચાલુ છે અલગ અલગ ટીમો દ્વારા, એમાં વેપારીઓ મહિલા હોય કે જેન્ટ્સ હોય, તમામને ધ્યાને રાખીને મહિલાઓની પણ ટીમો છે અને પુરુષની પણ ટીમો છે કે જે હાલમાં જે ચેકિંગ આપણે કરેલું, જે નાયબ પોલીસ કમિશનર શ્રી સાથે પણ હાજર હતા, એમાં કોઈ એવી ગેરકાયદેસર એવી કોઈ વ્યક્તિઓ વસ્તુઓ કે જે પ્રતિબંધિત વસ્તુઓ છે એવી કોઈ જણાઈ આવેલ નથી। મકર સંક્રાંતિના દિવસે એક ગાયોને ઘાસચારો આપવાનો એક લોકો એવી એક પ્રોસેસ એવી કરતા હોય છે, દાન કરવાની અને ગાયોને ઘાસચારો કરવાની। એના હિસાબે કોઈ એવી રીતે જો ઘાસચારો આપે અને જાહેર રોડ ઉપર જાહેર માર્ગ ઉપર ગાયો કોઈ ટ્રાફિકને અડચણરૂપ પણ થાય, એ રીતના ઘાસચારાને વિતરણ કરતા હોય અને એવી સમસ્યા ઊભી થાય, તો એ નિવારવા માટે પણ આ એક્શન આઈપીસીની 188ની કલમ તેમજ જીપી એક્ટ પ્રમાણે જે કાર્યવાહી કરવાનું પ્રાવધાન જાહેરનામામાં જણાવેલું છે।